રાપર નગરપાલિકા દ્વારા તાલુકાનું પ્રથમ ફાયર સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવ્યું. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરને તાલુકાના 97 ગામ અને 227 વાંઢ વિસ્તાર માટે એક પણ અલાયદું ફાયર સ્ટેશન નહોતું. જો કોઈ આગજનીનો બનાવ કે અન્ય કોઈ કુદરતી માનવસર્જિત આપત્તિ આવે તો રાપર નગરપાલિકા અથવા લાકડિયા ગેલ કંપનીમાંથી ફાયર ફાઇટર અને લશ્કર બોલાવવા પડતા હતા, ત્યારે વાગડ વિસ્તારમાં અલાયદું ફાયર સ્ટેશન આપવા માટે અવારનવાર માગણીઓ કરવામાં આવી હતી. રાપર નગરપાલિકાની યુડીપી યોજનાની ગ્રાન્ટ અન્વયે 39,93,000ના ખર્ચે રાપર પોલીસ સ્ટેશન નજીક ફાયર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાપર પાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપરાએ માહિતી આપતા જણાવ્યું કે યુડીપી પાસે સતત અનેક વખત રજૂઆત કરી અને ત્યારે 39.93 લાખના ખર્ચે 23.10 ચોરસ મીટરના એરિયામાં ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેમાં 4 ફાયર ફાઇટર વાહનો પાર્ક કરી શકાશે. ઉપરાંત રૂમ તેમજ લાશ્કરો માટે 1 રૂમ તેમજ 50,000 લીટરના પાણીનો ટાંકો અને 3 મોટર બનાવવામાં આવી રહી છે. તમામ સુવિધાઓ માટે કમ્પાઉન્ડ વોલ સાથે તમામ ફાયર બ્રિગેડના સાધનોથી સજ્જ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના સત્તાધીશો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આગજની કે કુદરતી આફત સમેત રાપર નગરપાલિકાના ફાયર ફાઇટર અને ફાયર સ્ટેશન ઉપયોગી થશે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો જે રાપર શહેરમાં ફર્સ્ટ ટાઈમ રાપર નગરપાલિકા દ્વારા જે ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન નિર્માણ કરવામાં આવ્યું છે તે બાબતમાં આપણે શું કહેવું છે? રાપરમાં ફાયર સુવિધાઓ મર્યાદિત સ્વરૂપમાં છે, પણ એનો થોડોક વિકાસ થાય અને લોકોને કારણ કે તાલુકો બહુ મોટો છે તો એના પ્રમાણમાં સુવિધા વ્યવસ્થિત મળી રહે માટે વ્યવસ્થિત ફાયર સ્ટેશન અવરજવર ફાયર ફાઇટર સામે અવરજવર કરી શકે એના માટે ફાયર સ્ટેશનની અનિવાર્ય જરૂર હતી. અને પોલીસ સ્ટેશનની સામે જે આપણા નગરપાલિકાની સરકારી જગ્યા અવેલેબલ હતી એમાં જ અત્યારે આ સરકારશ્રીની યુડીપી 88,000 રૂપિયાની યોજનામાંથી ફાયર સ્ટેશનનો અંદાજે 35 લાખથી વધારેના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. થોડું ઘણું નાનું એવું કામ બાકી છે, એ પણ ટૂંક સમયમાં આગામી 15 દિવસમાં પૂર્ણ થઈ જશે. તેથી કરીને અહીંથી લોકોને ફાયર કોઈ આગના બનાવો કે એવા કોઈ બનાવો બને તો તાકીદે સીધી સુવિધા પહોંચાડી